ત્યારબાદ ત્યાગપત્રની આપણે વાત કરીએ તો ત્યાગપત્ર એ શું છે મિત્રો? સમજી લઈએ અંદર કે કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહેવાય છે. બરાબર, સમજી લ્યો કે જે વર્તમાન શેર હોલ્ડરો છે જેમણે શેર ખરીદેલા જ છે અને અત્યારે કંપનીના શેર હોલ્ડર તરીકે કામ કરે છે તો એમને છે ને ઘણીવાર નાનીપણી ઓફરો આપવામાં આવતી હોય છે. ઘણીવાર એવી ઓફર આપીને શેર ખરીદવા માટે આમંત્રણ આપતા હોય છે. તો ઘણીવાર છે એ ઓછા ભાવે શેર ખરીદવાનું આમંત્રણ આપે, ઘણીવાર છે એ બોનસ શેર ખરીદવાનું આમંત્રણ આપતા હોય છે. તો આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. ત્યાગપત્ર છે એ હકના શેર સાથે સંકળાયેલું છે. કે ક્યારે કઈ રીતે સંકળાયેલું છે આગળ વાંચીએ. કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે. એટલે કે કોઈ સારો શેર હોલ્ડર હોય, બરાબર છે, તો એની પાસે વધારે શેર હોય છે, તે ઊંચી નેટવર્થવાળા રોકાણકારો હોય છે તો તેમની પાસે ઘણીવાર વધારે પણ શેર હોય તો તેમને ઘણા બધા વધારે હકના શેર ઓફર કરવામાં આવતા હોય, આપી દેવામાં આવતો હોય. શા માટે? કારણ કે તેમની પાસે ખૂબ જ વધારે શેર રહેલા છે, તેમ તેઓ લોકો સમૃદ્ધ છે તો ઘણીવાર તેમને વધારે શેર ઓફર કરવામાં આવે છે. કોઈ નાના છૂટક રોકાણકારો હોય તો તેમને ઓછા શેર ઓફર કરવામાં આવતા હોય છે. તો શું કહેવાય છે કે જેને હકના શેર કહેવાય છે, કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહેવાય છે. એટલે કે કંપની જ્યારે વર્તમાન શેર હોલ્ડરોને બોલાવે છે અને તેમને નવા શેર એટલે કે હકના શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે, હકના શેર મૂળ ભાવ કરતાં ઓછા ભાવે પણ હોઈ શકે છે, તો જ્યારે વર્તમાન શેર હોલ્ડરોને આવી ઓફર આપવામાં આવે કે તમે આપણી કંપનીના વધારાના શેર ખરીદો જેને હકના શેર કહેવાય છે, તો હકના શેર જો શું કહેવાય કે શેર હોલ્ડરને ઈચ્છા હોય ને તો ખરીદે છે, પણ જો શેર હોલ્ડરને ઈચ્છા ન હોય તો એ શું કરશે, તો એ કોઈ મિત્રો કે સગા સંબંધીઓને વેચી નાખશે. વેચશે તો નહીં પણ તેમની તરફેણમાં જાતા કરશે કે ભાઈ મારે શેરની જરૂરિયાત નથી પણ મારા મિત્રને શેર આપી દેવા વિનંતી. તો ત્યારે કંપની શું કરશે કે જે શેર છે હકના શેર, બરાબર, તો એ તેના મિત્રની તરફેણમાં જતા કરશે. એટલે કે તે શેર છે એ કોના થઈ જશે, તેના મિત્રના થઈ જશે. શા માટે? કારણ કે વર્તમાન શેર હોલ્ડરે એમ કીધું કે મારે શેરની જરૂરિયાત નથી તો મારા મિત્રને આપી દેવા વિનંતી. તો કંપની શું કરશે કે તે શેર છે એ તેના મિત્રની તરફેણમાં જતા કરશે. તો ત્યારે વર્તમાન શેર હોલ્ડર જ્યારે ના પાડે છે તો આ ના પાડવા માટે જે પત્ર લખવામાં આવે છે તેને કહેવાય છે ત્યાગપત્ર. હવે પ્રશ્ન એ થાય કે આ વસ્તુનું નામ ત્યાગપત્ર શું કામ છે? તો ત્યાગપત્ર એટલે કે કારણ કે તે હકના શેરનો ત્યાગ કરે છે અને પોતા બીજા કોઈ બીજો વ્યક્તિ છે એની તરફેણમાં જતા કરે છે. એટલે કે તેને જે શેર મળતા હતા એનો એને ત્યાગ કરેલો છે. તો એટલા માટે એ પત્ર જે લખવામાં આવે, ના પાડતો પત્ર, એને શું કહેવાય? ત્યાગપત્ર. આગળ જોઈ તેમ કરવાની સગવડ કંપની આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ રાખે છે. એટલે કે નિયમનપત્રની અંદર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે નિયમનપત્ર, નિયમનપત્રની અંદર જોગવાઈ હોવી જોઈએ કે કોઈ પણ શેરધારક કંપનીની અંદર શેરની લે વેચ માટે અથવા તો શેરની કોઈની તરફેણમાં જતા કરવા માટે ત્યાગપત્ર ઉપયોગ કરી શકે. ત્યારબાદ આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રકની સાથે જ મોકલવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચવામાં આવે. શેર મંજૂરી પત્રકની સાથે મોકલવામાં આવે, મિત્રો સમજો, કે જ્યારે શેરની અરજી સ્વીકારાઈ જાય અને ફરીથી કંપની અરજી સ્વીકાર્યાની જાણ કરે ત્યારે જ ત્યાગપત્ર મોકલે છે. જો શેરધારકને એમ થાય કે મારે શેર નથી જોતા, મારે કોઈ બીજા વ્યક્તિને આપી દેવા છે, તો ત્યારે તે ત્યાગપત્ર ભરી શકે છે. પરંતુ જો શેરધારકને શેર જોતા હોય, તેને માલિક બનવું હોય, તો તે પોતે પૈસા ભરે છે. પ્રથમ ભાગમાં એવું કીધેલું છે, ત્યાગપત્ર છે જેમાં મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેર અમુક વ્યક્તિની તરફેણમાં જતા કરે છે, ત્યાગ કરવા માગે છે. એમ કહે છે કે ભાઈ શું કહેવા માગે છે કે જ્યારે વર્તમાન શેર હોલ્ડરને શેર નથી જોતા હોતા ત્યારે એ શું કરશે કે જે પોતાના શેર છે એનો ત્યાગ કરશે અને પોતે સહી કરશે કે મારે આ શેરની જરૂરિયાત નથી, હું બીજા વ્યક્તિને શેર આપી દેવા માગું છું. બરાબર, તો એનો મતલબ શું કે તેણે શેરનો ત્યાગ કરેલો કહેવાય છે.
બીજો ભાગ છે. બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે. શું કહે છે? શેર મંજૂરીની વિનંતી છે. જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાના નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. જ્યારે, સમજી લેજો, જ્યારે વર્તમાન શેર હોલ્ડર ના પાડે છે અને ત્યાગપત્ર લખે છે કે મારે આ શેરની જરૂરિયાત નથી, તો બીજા મિત્રને આપી દેવા વિનંતી, તો ત્યારે એ મિત્ર શું કરશે? મિત્ર છે એ કંપનીને અરજી કરશે, બરાબર, વિનંતી કરશે કે જે વ્યક્તિએ આ શેરનો ત્યાગ કરેલો છે હું એનો મિત્ર છું અને મને એ શેર મળવા પાત્ર છે, એટલે કે મને શેર મેળવવાનો અધિકાર છે. તો એ જે હકના શેર છે એ તેના મિત્રની એટલે કે તે વ્યક્તિની તરફેણમાં જતા કરશે અને કંપની તેનું નામ સભ્યપત્રકમાં નોંધી લેશે, બરાબર છે. તો આવી વિનંતી ક્યારે કરવામાં આવે? જ્યારે વર્તમાન શેરહોલ્ડર ના પાડે અને ત્યાગપત્ર લખે ત્યારે. રેડી, આગળ જોઈએ. ઓકે, તો ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમયમર્યાદા નક્કી કરે છે. જો આ સમયમર્યાદામાં મૂળ શેરહોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજીને વહેંચણી પત્રકમાં તેમના નામની સામે યોગ્ય નોંધ કરે છે. એટલે કે અમુક સમયગાળો હોય કે જેમાં ત્યાગ કરી શકાતો હોય. શેરહોલ્ડર છે ને એને અમુક સમય આપવામાં આવે કે તમે જો આટલા સમયમાં અમને ત્યાગપત્ર લખીને આપશો તો અમે તમારા શેર જે છે એ બીજા વ્યક્તિની તરફેણમાં જતા કરશું. પરંતુ સમયમર્યાદા પૂરી થતાં જો તમે કોઈ ઉત્તર નહીં આપો તો તમારા જે શેર છે એ તમને જ મળશે, તમે બીજા વ્યક્તિને જતા કરી શકશો નહીં. તો આ માટે એક સમય ફાળવવામાં આવતો હોય છે, બરાબર. અને જો ત્યાગપત્ર લખે વર્તમાન શેરહોલ્ડર અને બીજા વ્યક્તિની તરફેણમાં જતા કરે તો વહેંચણી પત્રકની અંદર પણ તેનું નામ ઉમેરવામાં આવે છે. કોનું નામ ઉમેરવામાં આવે? નવા શેરધારકનું નામ ઉમેરવામાં આવે છે. અને જ્યારે સભ્યપત્રક બનાવે ત્યારે બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધે છે. સીધી વાત છે કે હવે જો નવા વ્યક્તિ પાસે શેર આવી જાય તો તેનું નામ વહેંચણી પત્રકમાં પણ નોંધવામાં આવે અને તે કંપનીનો સભ્ય છે, એટલે કે શેરહોલ્ડર તો એ કંપનીનો સભ્ય જ કહેવાય, તો તેનું નામ છે એ સભ્યપત્રકની અંદર પણ નોંધવામાં આવે છે. ત્યારબાદનો ટોપિકની વાત કરીએ, શેર વહેંચણી પત્રક. હવે શેર વહેંચણી પત્રક છે ને એક એવો પત્રક છે કે જેની અંદર જે લોકોને શેર મળવા પાત્ર છે, એટલે કે જે લોકોને શેરની ફાળવણી થવાની છે તેનું નામ દર્શાવવામાં આવે છે, તેમની વિગતો લખવામાં આવે, એને કહેવાય શેર વહેંચણી પત્રક. એટલે કે શેર હવે અંતિમ રીતે કોને વેચવામાં આવશે કે જેમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો રહેતો નથી, કોઈનું નામ કમી કે ઉમેરવાનું રહેતું નથી, તેવા વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવે અને તે પત્રકને કહેવાય શેર વહેંચણી પત્રક. કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે, એ ખ્યાલ છે. આવેલી અરજીઓ અંગે શેર વહેંચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે. એટલે કે જે અરજીઓ આવેલી છે તેમાંથી કોને કોને શેર આપવા, કઈ અરજી છે એ વ્યવસ્થિત છે, કઈ અરજી છે એ અધૂરી છે, તેમાંથી વર્ગીકરણ કરવામાં આવે છે. આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણ હેઠળ અરજદારને કેટલા શેર ક્યાં ધોરણે ફાળવવા તે નક્કી થાય છે. ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે. શેર અલોટમેન્ટ સ્ટેટમેન્ટ શું કહેવાય છે? જે પ્રમાણેના અરજદાર તે પ્રમાણે તેમને શેર વેચવામાં આવે છે. છૂટક રોકાણકારો હોય તો તેમને થોડા ઓછા શેર વેચવામાં આવે છે. ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો હોય, સમૃદ્ધ રોકાણકારો હોય તો તેમને થોડા વધારે શેર આપવામાં આવે છે, બરાબર. તો કઈ રીતે શેર ફાળવા તે નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ બધા શેર હોલ્ડરો જેણે જેણે અરજી કરેલી છે તેમનું વર્ગીકરણ કરવામાં આવે અને બધાને યોગ્ય રીતે શેરની વહેંચણી કરવામાં આવે, એટલે કે ફાળવવામાં આવે કે હવે કોને કેટલા શેર આપવા તેની નોંધ કરવામાં આવે છે. તો આ નોંધ ક્યાં કરવામાં આવે? શેર વહેંચણી પત્રકમાં, બરાબર છે. શેર વહેંચણી પત્રક શું છે? અંતિમ પત્રક છે કે તે ઉપરથી હવે શેરની ફાળવણી થશે, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. આવા પત્રકમાં શેરધારનું નામ, સરનામું, કેટલા શેર માટે અરજી કરેલી છે, કેટલા શેર મંજૂર થયા છે, ડીમેટ ખાતા નંબર, ડિપોઝિટરી આઈડી નંબર વગેરે વિગતો દર્શાવાય છે, બરાબર છે. શેર કેટલા છે, શેરની સંખ્યા કેટલી છે, પછી વ્યક્તિએ કેટલા શેર માટે અરજી કરેલી હતી અને કેટલા શેર મંજૂર થયા છે, બરાબર. એવું જરૂરી નથી હોતું કે દર વખતે જેટલી અરજી કરીએ એટલા જ શેર મંજૂર થાય, ક્યારેક ઓછા પણ થાય છે. તો પછી શું કીધું છે? ડીમેટ ખાતા નંબર અને ડિપોઝિટરી આઈડી. ડીમેટ ખાતા નંબર એટલે શું? કે જે વ્યક્તિ
ડિપોઝિટરી એટલે સોરી ડિમેટ ખાતું ધરાવે છે, એટલે કે જે શેર હોલ્ડર ડિમેટ ખાતું ધરાવે છે તેનો નંબર લખવો પડે છે, ડિપોઝિટરી આઈડી નંબર, બરાબર છે. શેર નંબરની વાત કરેલી છે અને શેર પ્રમાણપત્ર નંબરની વાત કરેલી છે કે જે સેબી દ્વારા નોંધવામાં આવે છે. વર્તમાન સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક તૈયાર કરવામાં આવે છે, હાથે લખવામાં આવતું નથી. વર્તમાન પત્રમાં શું છે, એટલે કે હાલના સમયમાં ખબર જ છે કે ટેકનોલોજી આવી ગઈ છે, તો એ ક્યાં લખવામાં આવે મિત્રો, કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવે છે. ત્યારબાદ છે શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો. સમજી લઈએ, શેર વહેંચણી જ્યારે કરવાની હોય મિત્રો, જ્યારે શેર વહેંચણી કરવાની હોય તો તેમાં કંપની સેક્રેટરીનો મુખ્ય ભાગ ભજવે છે, બરાબર છે. કંપની સેક્રેટરી છે ને એ ખૂબ જ વધારે મુખ્ય ભાગ ભજવે છે એમ કહી શકાય, એટલે કે મોટા ભાગના કામ કંપની સેક્રેટરીએ કરવાના હોય છે. અંદર વાંચીએ, ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓ પ્રમાણે શેર વહેંચણી માટે કંપની સેક્રેટરીએ નીચે પ્રમાણેની ફરજોનું પાલન કરવાનું હોય છે. એટલે કે કંપની ધારાની અંદર પણ લખેલું છે, તેનામાં જોગવાઈઓ પણ છે, અને ભારતીય કરારના જે જોગવાઈઓ છે, બરાબર, તો બંનેની અંદર કંપની સેક્રેટરીની ફરજો લખેલી છે કે જ્યારે શેર વહેંચણી કરવામાં આવે તો કંપની સેક્રેટરીનું ક્યુ ફરજ, કઈ ક્યુ કાર્ય કરવાનું છે, કઈ કઈ ફરજ નિભાવવાની છે તેની વાત કરેલી છે. પહેલી ફરજ જોઈએ, સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શિડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું. આપણે જ્યારે વાત કરી હતી કે કંપની જ્યારે ભરણું મંગાવે છે, પ્રથમ હપ્તો અને બીજો હપ્તો જ્યારે મંગાવે છે, તો સૌની પહેલાં જે શિડ્યુલ બેંક એટલે કે જે નોંધાયેલી બેંક છે તેમાં જે ખાતું ખોલવામાં આવે તેને શું કહેવાય, એસ્ક્રો ખાતું કહેવાય છે. આ ખાતું કોણ ખોલાવે છે, કંપની ખોલાવે છે. તો એસ્ક્રો ખાતું કંપની ખોલાવે તો કંપની નથી જતી, પણ કંપની વતી કંપની સેક્રેટરી જે વ્યક્તિ છે તે બેંકની અંદર જઈને ખાતું ખોલાવે છે. તો આ એની પહેલી ફરજ છે. બીજી જોઈએ, શેરની નોંધણી કરવા માન્ય શેર બજારો સાથે સમજૂતી કરવી જોઈએ, એટલે કે શેર બજારની અંદર જાણ કરવી જોઈએ કે અમારી જે કંપની છે એ હવે શેર બહાર પાડવા જઈ રહી છે. જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી, દલાલો વગેરે સાથે કરાર કરવા. લીડ મેનેજર, રજિસ્ટ્રાર એ બધાને જાણ કરવું કે લીડ મેનેજર કોણ છે, સેબીના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે, શેર બજારના પણ પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. શેર બજાર વતી લીડ મેનેજર છે એ આપણો હિસાબ રાખે છે, નોંધણી કરે છે. પછી છે રજિસ્ટ્રાર. રજિસ્ટ્રાર એટલે શું, તો કે કંપનીની જ્યાં રજિસ્ટ્રાર એટલે નોંધણી થતી હોય તો ત્યાં પણ આપણે જાણ કરવી પડે કે અમારી કંપની શેર બહાર પાડવા જઈ રહી છે, બરાબર, શેર વહેંચણી કરવા જઈ રહી છે. પછી છે ભરણાની બેંક અને ડિપોઝિટરી દલાલો. ભરણાની બેંક એટલે શું, તો કે જે બેંકની અંદર પૈસા આવશે તેને પણ જાણ કરવી પડે, બરાબર. પછી ડિપોઝિટરી દલાલો, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. તો આ બધા જે દલાલો કાર્ય શું કરે મિત્રો, કે કોઈ કંપની અંદર જાહેર ભરણું કે જે જે ભરણું છે એ ન ભરાણું હોય તો તેને ભરવા માટે જે અમુક વ્યક્તિઓ ગોતવામાં આવે અને એમની સાથે કરાર કરવામાં આવે કે જો અમારી કંપનીનું ભરણું નહીં ભરાય તો બાકી વધતું ભરણું આ વ્યક્તિ એકલો ખરીદી લેશે, બાકી વધતા શેર એકલો વ્યક્તિ ખરીદી લેશે તેવા કરાર કરવામાં આવે અને બદલામાં એમને વળતર ચૂકવવામાં આવે છે. તેને કહેવાય છે બાંયધરી દલાલો, ડિપોઝિટરી દલાલો, બરાબર. આગળ જોઈએ, શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈનું પાલન કરવું. એટલે કે જ્યારે જે દિવસે શેર ભરણું બંધ થાય ત્યારે બંધ કરવાની જવાબદારી કંપની સેક્રેટરીની હોય છે અને કેની કેની અરજી આવી છે, કેની કેની રદ થઈ છે તેની નોંધ પણ કંપની સેક્રેટરીએ કરવાની હોય છે. શેર અરજીનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવી. અનામતો પ્રમાણે ચાર પ્રકારના જે વર્ગો છે એ ગોઠવવામાં આવે છે. ક્યાં ક્યાં, છૂટક રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, પછી ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ. તો આ ચાર પ્રકાર પ્રમાણે શેરની વહેંચણી કરવામાં આવે છે. તો આ યાદી કોણ તૈયાર કરે છે મિત્રો, કંપની સેક્રેટરી ભાઈ. પછી શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવી, બરાબર છે. જ્યારે શેર વહેંચણી કરવાની હોય તો શેર વહેંચણી પત્રક તૈયાર થયા પછી શેર વહેંચણી માટે સંચાલક મંડળની મંજૂરી લેવી પડે, તો તેના માટે સભા બોલાવવી પડે. તો આ સભા બોલાવવાનું અને તે બધી વસ્તુની નોંધ કરવાનું કાર્ય કોનું છે મિત્રો, કંપની સેક્રેટરીનું. શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી SMS અથવા ઈમેલ દ્વારા. સીધી વાત છે કે જ્યારે શેર વેચાઈ જાય, બધાને શેર પ્રમાણપત્ર મળી જાય, તો આ બધું કાર્ય કોનું છે, કંપની સેક્રેટરીનું. અરજીની નામંજૂરી અંગે અરજદારોને જાણ કરવી. જે જે લોકોની અરજી નામંજૂર થઈ હતી
તે લોકોને પણ જાણ કરવી પડે કે તમારી અરજી નામંજૂર થઈ છે, તો આ જાણ કરવાનું કાર્ય કોણ કરશે મિત્રો? કંપની સેક્રેટરી. શેર વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધવું. એટલે કે જ્યારે પત્રક બનાવાઈ જાય છે, નક્કી થઈ જાય છે કે હવે આ લોકોને આપણે શેર વહેંચી જ દેવા છે, તો ત્યારે રજિસ્ટ્રાર પાસે જઈ અને આ વહેંચણી પત્રક છે નોંધાવવું પડે છે. ત્યારબાદ છે બાંયધરી કરાર કરેલ હોય તો બાંયધરી દલાલોને નક્કી કર્યા મુજબ કમિશન આપવામાં આવે છે. એટલે કે જો લોકો આવા લોકો ખરીદી લે છે શેર, બરાબર, બાકી વધતા શેર ખરીદે છે, તો આવા લોકોને વળતર પણ આપવું પડે. તો વળતર આપવાની જવાબદારી કોની હોય છે મિત્રો? કંપની વતી વળતર કોણ આપે છે? કંપની સેક્રેટરી. ત્યારબાદની વાત કરીએ લીડ મેનેજર, ડિપોઝિટરી, દલાલો, ભરણાના રજિસ્ટર વગેરેને નક્કી કર્યા મુજબ મહેનતાણું ચૂકવવામાં આવે છે. એટલે કે આ બધા જે વ્યક્તિઓ છે એ ફ્રીમાં તો કામ નથી કરતા, મફત કામ નથી કરતા, તો તેમને બધાને પણ કમિશન, દલાલો, પછી આ બધા વ્યક્તિને વળતર ચૂકવવાનું હોય છે. કે બધા વ્યક્તિઓ કાર્ય તો કરે જ છે કંપની માટે, તો બધાને વળતર ચૂકવવું ફરજિયાત છે. તો તેમના મહેનતાણાની જોગવાઈ કોણ કરે છે મિત્રો? કંપની સેક્રેટરી. ત્યારબાદ શેર વહેંચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરવી. એટલે કે જ્યારે શેર વહેંચાઈ જાય છે, બરાબર, જ્યારે કંપનીમાંથી શેર હોલ્ડરોને પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે, તો ત્યારબાદ સેબીની અંદર અને માન્ય શેર બજારની અંદર આ બધા શેરોની નોંધણી કરવી ફરજિયાત છે. તો આ નોંધણી કરવાનું કાર્ય કોનું છે મિત્રો? સીધી વાત છે કે કંપની સેક્રેટરી છે એ નોંધણી કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ, શેરના હપ્તા. શેર હપ્તા છે એમાં ઘણા બધા પ્રકારના હપ્તા હોય છે. જ્યારે પણ શેર વ્યક્તિ ખરીદે છે તો એણે ઘણીવાર હપ્તે હપ્તે શેરની રકમ ચૂકવવાની હોય છે, તો ક્યારેક એક સાથે પણ શેરની રકમ ચૂકવવાની હોય છે. અંદર વાંચીએ કે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે. કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવી શકે છે. સીધી વાત કરી દીધી કે ઘણીવાર કંપની છે એક સાથે નથી મંગાવતી, પણ કટકે કટકે શેરની રકમ મંગાવે છે. કોની પાસે મંગાવે? શેર હોલ્ડર પાસેથી. આમ શેર પર મંગાવવાની રકમ એટલે શેર હપ્તા. શેર પર જે કટકે કટકે રકમ મંગાવવામાં આવે છે એને શું કહેવાય છે? શેરના હપ્તા કહેવાય છે. શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકી રહેતી રકમ ચૂકવવા શેરધારક બંધાયેલ છે. પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેરધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેરનો હપ્તો કહેવાય છે. બરાબર, જે વ્યક્તિએ શેર ખરીદેલા હોય તો ઘણીવાર મોસ્ટ ઓફલી આપણે 3 હપ્તાની અંદર શેરની જે પૈસા છે એ મંગાવવામાં આવે છે. પહેલો કહેવાય છે શેર અરજીનો હપ્તો, એટલે કે પ્રથમ હપ્તો. પછી આવે છે શેર મંજૂરીનો હપ્તો, બરાબર, કે જેને બીજો હપ્તો કહેવાય છે. અને ત્યારબાદ આવે છે શેરનો આખરી હપ્તો, એટલે કે છે ત્રીજો હપ્તો. તો 3-3 વાર શેર હોલ્ડરે પૈસા ચૂકવવાના રહે છે. જો એક પણ વખત શેર હોલ્ડર પૈસા ન ચૂકવે અથવા તો ચૂકી જાય તો એના જે શેર છે જપ્ત કરી લેવામાં આવે છે. ત્યારબાદ છે કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેરધારકો પાસેથી મંગાવવામાં આવે શું કહેવાય? શેર હપ્તો કહેવાય છે. એટલે કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિએ અરજીના પૈસા ભરી દીધા છે, પણ જ્યારે મંજૂરી વખતે એ પૈસા ભરે છે પણ હજુ ભરેલા નથી, તો જે હપ્તો ચૂકવવાનો થાય, જે બીજો હપ્તો જે મંજૂરીનો છે, તો એને શું કહેવાય? શેરનો હપ્તો કહેવાય છે. જે રકમ ચૂકવાઈ ગયેલી છે તેને હપ્તો કહેવામાં આવતો નથી, તેને જમા રકમ તરીકે ગણવામાં આવે છે. બરાબર, અને કોઈ પણ વ્યક્તિને એક સાથે જો બધા હપ્તા ભરવા હોય તો પણ છૂટ છે, અને કટકે કટકે ભરવા હોય તો પણ છૂટ આપવામાં આવે છે. ત્યારબાદ છે નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈનું પાલન કરીને જે શેર હપ્તા મંગાવવામાં આવે તે રકમ ચૂકવવાની શેરધારકની જવાબદારી છે. એટલે કે કંપની જે તારીખે જે દિવસે જેટલા પૈસા કટકે કટકે મંગાવે છે, હપ્તે હપ્તે મંગાવે છે, તો શેરધારકે તે હપ્તા ભરવા ફરજિયાત છે. જો એ હપ્તા ન ભરે તો થોડા સમય બાદ કંપની છે તેના ઉપર કાર્યવાહી કરે છે અને એના શેર જપ્ત કરી લે છે, શેર પાછા મેળવી લે છે. બરાબર, ત્યારે આવા શેર વ્યક્તિગત કે સંયુક્ત નામે હોય તો તે ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે ઉદ્ભવે છે. દાખલા તરીકે કોઈ એક કરતાં વધારે વ્યક્તિઓએ સાથે મળીને શેર ખરીદેલા હોય, બરાબર, તો બધા વ્યક્તિઓની સરખી જવાબદારી છે કે બધા વ્યક્તિઓ સાથે એક સમયે આ હપ્તોની ચૂકવણી કરે, એટલે કે હપ્તો કંપનીને ભરે. અંદર જોઈએ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ. એટલે કે કંપની ધારો 2013
તેની અંદર શેર હપ્તો ચૂકવવા માટે કેટકેટલી જોગવાઈઓ કરવામાં આવેલી છે, કેટલા કેટલા નિયંત્રણો છે, એના ઘણા બધા નિયમો આપેલા છે, એ આપણે જોઈ લઈએ. શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ નીચે મુજબ છે. પ્રથમ છે, શેર હપ્તા મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ હોવી જોઈએ. સીધી વાત છે કે અત્યાર સુધીની જેટલી પણ બાબત આપણે જોઈએ છે, બરાબર, કોઈ પણ લીગલ પ્રોસિજર આપણે જોઈએ તો એની નોંધ છે ને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં હોવી જોઈએ, એટલે કે નિયમનપત્રની અંદર હોવી જોઈએ. તો સૌ પ્રથમ જોગવાઈ છે કે હપ્તો મંગાવવો હોય, શેરના રોકડા પૈસા હપ્તે હપ્તે મંગાવવા હોય તો નિયમનપત્રમાં લખેલું હોવું જોઈએ, નિયમનપત્રમાં જોગવાઈ હોવી જોઈએ. ત્યારબાદની આપણે વાત કરીએ, એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ. એટલે કે કોઈ પણ રકમ છે ને તો એના ત્રણ ભાગ કરવામાં આવે. દાખલા તરીકે આપણે 1,00,000 રૂપિયાના શેરની ખરીદી કરીએ તો ત્રણે ત્રણ જે હપ્તા છે એ 33,333 રૂપિયાના હોવા જોઈએ, એટલે કે ત્રણે ત્રણ હપ્તા સરખા હોવા જોઈએ, કોઈ રીતે એમાં ભેદભાવ હોવો જોઈએ નહીં. ઘણીવાર કંપની છે એ એક સરખી રીતે કંપની રકમ નથી મંગાવતી, પણ મોસ્ટ ઓફલી જેટલી વાર આપણે જોઈએ હોય તો ત્યાં સુધીમાં જે રકમ છે હપ્તાના એને સરખી રીતે રાખવામાં આવે. ત્યારબાદનો મુદ્દો છે, શેર હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં હપ્તો મેળવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. જ્યારે કંપની એવું નક્કી કરે કે હવે આપણે જે શેર મૂડી છે એ હપ્તે હપ્તે મંગાવવાની છે, કટકે કટકે શેર હોલ્ડર પાસેથી મંગાવવાની છે, તો એની પહેલા નિર્ણય લેવામાં આવે છે. આ નિર્ણય શા માટે લેવામાં આવે? કારણ કે એમાં સંચાલક મંડળની મંજૂરી જરૂરી છે. જો સંચાલક મંડળ મંજૂરી આપે તો અને તો જ કંપનીમાં આ હપ્તા છે એ મંગાવવામાં આવે છે. બાકી જો સંચાલક મંડળ મંજૂરી ન આપે તો પૂરેપૂરી રકમ એક સાથે મંગાવવામાં આવે છે. હપ્તા અંગેના માંગણી પત્રમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું જોઈએ. એટલે કે જ્યારે કંપની નક્કી કરે છે સંચાલક મંડળની સભામાં કે હવે છે આપણે હપ્તા છે શેર મૂડી છે એ હપ્તે હપ્તે મંગાવવાની છે, ત્યારબાદ કંપની સેક્રેટરી શું કરશે? કંપની સેક્રેટરી બધા શેરધારકોને એક એક નોટિસ મોકલશે. નોટિસમાં શું લખેલું હશે? બેંકનું નામ હશે, મુદત હશે અને તારીખ હશે. હપ્તો કેટલો ભરવાનો છે એની રકમ હશે કે ભાઈ પ્રથમ હપ્તાની અંદર તમારે 33,000 રૂપિયા લેખે પ્રથમ હપ્તો અને આ બેંકની અંદર આ તારીખે અથવા તો આટલા દિવસની અંદર ભરવાનો રહેશે. તેને શું કહેવાય? પ્રથમ હપ્તો ચૂકવવા માટેની નોટિસ લખવામાં આવે છે. કોણ લખે છે? કંપની સેક્રેટરી. કોને લખે છે? શેરધારકને. શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે. એટલે કે જ્યાં સુધી શેર હોલ્ડર ત્રણે ત્રણ હપ્તાની ચૂકવણી ન કરી દે ત્યાં સુધી તે પોતાના શેર વેચી શકતો નથી અથવા ફેરબદલી કરી શકતો નથી, બરાબર છે. પછીની વાત, શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરવામાં આવે છે, બરાબર. જ્યારે કંપની નક્કી કરે કે આપણે હપ્તે હપ્તે શેર મૂડી મંગાવવાની છે તો એસ્ક્રો ખાતાની બદલે શેર હપ્તા ખાતું ખોલાવવામાં આવે છે અને એની અંદર બધા જ હપ્તા જમા કરાવવામાં આવે છે. જ્યારે કંપની એક સાથે રકમ મંગાવે છે તો ત્યારે એસ્ક્રો ખાતું ખોલાવે છે, પણ જ્યારે હપ્તે હપ્તે રકમ મંગાવે તો ત્યારે ક્યુ ખાતું ખોલવામાં આવે? શેર હપ્તા ખાતું ખોલવામાં આવે છે. એક માર્કનો MCQનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો કે શેર હપ્તા ખાતું ખોલાવવામાં આવે છે. બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. શું કીધું છે મિત્રો? કે જ્યારે અરજીના પૈસા મંગાવીએ પ્રથમ હપ્તો, તો જ્યારે મંજૂરીના મંગાવવા હોય તો એની બંનેની વચ્ચે 1 માસનો ડિફરન્સ હોવો જોઈએ. એટલે કે 1 મહિનાની મુદત બાદ જ આપણે બીજો હપ્તો મંગાવી શકીએ. એટલે કે 1 દિવસ ચૂકાઈ ગયા પછી 2 દિવસ પછી આપણે બીજો હપ્તો મંગાવીએ તો એ વ્યાજબી વાત નથી. પરંતુ સરકારના નિયમ મુજબ, કંપની ધારા મુજબ આપણે 1 માસનો સમય શેરધારકને આપવો ફરજિયાત છે. પછી વાત છે, હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરી શકે છે. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશત કે સંપૂર્ણ માફ કરી શકે છે. એટલે કે જે વ્યક્તિએ શેર ખરીદ્યા હોય, અરજી કરેલી હોય, તો તેને જ્યારે નોટિસ આપવામાં આવે છે શેરનો હપ્તો ભરવા માટે, અને જો તે વ્યક્તિ હપ્તો ન ભરે તો એને અમુક સમય આપવામાં આવે છે હપ્તાની ચૂકવણી કરવા માટે. એટલે કે નોટિસ પીરિયડ કહેવાય છે કે આ સમય દરમિયાન તમારે હપ્તાની રકમ જે બાકી છે, જે ચૂકવેલી નથી, એ ચૂકવવાની છે. જો ન ચૂકવે તો તેના ઉપર પણ વ્યાજ લાગે છે, બરાબર. ત્યારબાદ
બીજો પોઈન્ટ આવે છે શેર હપ્તા મંગાવવાની વિધિ, એટલે કે જ્યારે શેરનો હપ્તો મંગાવવામાં આવે છે તો એની વિધિ શું છે, કઈ રીતે મંગાવવામાં આવે છે. ડાયરેક્ટ નથી મંગાવવામાં આવતો કે કોઈને કહેવામાં નથી આવતો કે તમે આવીને હપ્તો ભરી જજો, પણ એની એક વિધિ હોય છે કે જે દરેક કંપનીએ ફોલો કરવી પડે છે. અંદર વાંચીએ, કંપની કાનૂની જોગવાઈઓ અને નિયમનપત્રની જોગવાઈઓને અનુસરીને શેરધારકો પાસેથી શેરની બાકી રકમ મંગાવી શકે. આ માટે કંપનીએ ચોક્કસ વિધિનું પાલન કરવું જરૂરી છે. બરાબર, એમ જ કહે છે કે એક ચોક્કસ વિધિનું પાલન કરવું પડે છે. પહેલી વિધિ છે શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવો. જોઈએ અંદર, તો શેર હપ્તા અંગેનો ઠરાવ જે છે, તો શેર હપ્તાની અંદર અગર ઠરાવ પસાર કરવામાં આવશે, આ ઠરાવ પસાર કોણ કરે છે મિત્રો, તો સંચાલક મંડળ જે છે એની સભા બોલાવવામાં આવે છે અને એમાં ઠરાવ પસાર કરવામાં આવે છે. અંદર વાંચીએ, શેર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે, તેમાં શેર દીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે. શેના માટે? તો કે હવે છે એ કંપની નક્કી કરે છે કે આપણે હપ્તે હપ્તે શેરની રકમ મંગાવી છે, તો સંચાલક મંડળની મંજૂરી લેવી પડે છે. સંચાલક મંડળ છે એ સભા બોલાવે છે કે જેમાં બધા જ શેરહોલ્ડરો હાજર હોય છે, બધા કર્મચારીઓ અને બધા જે સંચાલકો હોય, માલિકો હોય છે, જનરલ મેનેજર, તો બધા હાજર હોય છે, અને સભાની અંદર હપ્તે હપ્તે શેરની રકમ મંગાવી છે તેનો ઠરાવ પસાર કરવામાં આવે છે અને મંજૂરી મેળવવામાં આવે છે. અને આ મંજૂરીની જાણ કોને કરવામાં આવે મિત્રો? શેર અરજદારોને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ છે સભ્યપત્રક બંધ રાખવું. સભ્યપત્રક બંધ રાખવું એટલે કે કોઈ પણ નવા શેર હોલ્ડર છે એ નવા શેર નહીં ખરીદી શકે, અને કોઈ જૂના શેર હોલ્ડર જૂના શેર લે વેચ નહીં કરી શકે. અંદર વાંચીએ, શેર હોલ્ડરને હપ્તાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક તથા શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં નોટિસ આપવામાં આવે છે. એટલે કે જ્યારે કંપની નક્કી કરે છે કે હપ્તે હપ્તે શેરની રકમ મંગાવી છે, ત્યારે 7 દિવસ પછી કંપનીના જે શેર હોલ્ડરો છે એ પોતાના શેરની લેવેચ કરી શકશે નહીં. એટલે કે 7 દિવસ અગાઉ બધા શેર હોલ્ડરોને એક એક નોટિસ મોકલવામાં આવે છે કે હવેથી આપણો જે શેર હપ્તાનો જે ઠરાવ છે એ પસાર થઈ ગયો છે અને નક્કી થઈ ગયું છે કે આપણે હપ્તાની રકમ એકસાથે નથી મંગાવી પણ કટકે કટકે મંગાવવાની છે. તો હવેથી જ્યાં સુધી આપણા શેરની રકમ પૂરેપૂરી નહીં ભરાઈ જાય, એટલે કે 3-3 હપ્તા ન ભરાય, ત્યાં સુધી કંપનીના જે શેર હોલ્ડરો છે એ પોતાના શેર લેવેચ કરી શકશે નહીં. એને લોક ઇન પીરિયડ પણ કહી શકાય. બરાબર છે. તો ફેરબદલી પત્રક બંધ રાખવામાં આવે, એટલે કે જે લેવેચનું જે પત્રક છે એ પણ બંધ રાખવામાં આવે, અને શેર હોલ્ડરોનું જે પત્રક છે એટલે કે જે સભ્ય પત્રક છે એ પણ બંધ રાખવામાં આવે છે. અને ક્યારે? વર્તમાન પત્રમાં નોટિસ આપવામાં આવે, જે દિવસે નોટિસ મોકલેલી છે તેના 7 દિવસ પછીથી આ બધું છે બંધ કરવામાં આવે. અંદર વાંચીએ, હપ્તાની યાદી તૈયાર કરવી. સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં નીચેની વિગતો હોય છે. શું કહેવા માગે છે મિત્રો? હપ્તા કેટલા છે? તો ઘણીવાર આપણે જોતા હોય કે 3 હપ્તા હોય, એક અરજીનો હપ્તો એટલે કે પ્રથમ હપ્તો, મંજૂરીનો હપ્તો એટલે કે બીજો હપ્તો, અને આખરી હપ્તો એટલે કે ત્રીજો હપ્તો. તો આ હપ્તાની અંદર જે યાદી તૈયાર કરવામાં આવે છે તો એની અંદર શું શું લખેલું હોય મિત્રો, જોઈએ. પહેલાં તો સભ્યનું નામ અને સરનામું છે કે જ્યારે કંપની શેરની રકમ ચૂકવવા માટે શેરધારકને નોટિસ મોકલે છે, તો નોટિસ મોકલે તો એ નોટિસની અંદર શું શું લખેલું હોય મિત્રો જાણી લઈ. પહેલાં તો સભ્યનું નામ સરનામું, બરાબર છે, કેમ કે કારણ કે આ જે નોટિસ છે એની ઘરે મોકલવાની છે. ત્યારબાદ મંગાવેલ હપ્તાની રકમ, પ્રથમ હપ્તો મંગાવતા હોય તો કેટલી રકમ મંગાવે છે એ પણ લખવી પડે છે. સભ્ય ચૂકવવાની થતી કુલ રકમ એટલે કે ટોટલ ડીમેટ ખાતામાં સભ્યએ કેટલા પૈસા ભરવાના છે તેની રકમ જણાવે. શેરની સંખ્યા દર્શાવે છે, અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ, બરાબર છે, અને હપ્તો ચૂકવવા માટેની નિયત તારીખ, ક્યાં દિવસે હપ્તો ચૂકવવાનો છે, કેટલા દિવસની અંદર ચૂકવવાનો છે તે પણ જણાવવામાં આવે છે, કેટલા શેર છે અને જેટલા હપ્તા ચૂકવેલા છે તેની પણ જાણ કરવામાં આવે છે. કે જો તમે અરજીના પૈસા ચૂકવેલા હોય તો તમને અરજીના પૈસા ચૂકવેલા છે એની જાણ કરવામાં આવે છે, અને હવે ક્યાં હપ્તા ચૂકવવાના થશે, એક મંજૂરીનો અને એક આખરી હપ્તાનો. ત્યારબાદ બેંકમાં જાણ કરવી લખેલું છે મિત્રો. કઈ બેંકની અંદર વાત કરેલી? શેડ્યુલ્ડ બેંક, કે જે બેંકમાં કંપનીનું એસ્ક્રો ખાતું છે અને શેર હોલ્ડરોનું ડીમેટ ખાતું છે. અંદર વાંચીએ,
હપ્તાની યાદી તૈયાર થયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેંકને જણાવે છે કે શેરહોલ્ડરો પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી અને તે રકમ હપ્તા ખાતે જમા કરવી. એટલે કે બેંકમાં જાણ કરે છે કે અમે કંપનીવાળા શેરહોલ્ડરો પાસેથી રકમ મંગાવવા જઈ રહ્યા છીએ, તો જે રકમ આવશે એ તમારી બેંકની અંદર જે શેર હપ્તા ખાતું કંપનીએ ખોલાવેલું છે એ ખાતાની અંદર જમા કરવામાં આવશે એવી જાણ કંપની કરે છે બેંકને. ત્યારબાદ હપ્તાની નોટિસ મોકલવી. કોને નોટિસ મોકલવામાં આવે છે? શેરધારકોને નોટિસ મોકલવામાં આવે. અંદર વાંચીએ, હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. રજિસ્ટર્ડ પોસ્ટ એટલા માટે કરવામાં આવે છે કે જે વ્યક્તિને આપણે પત્ર લખેલો છે, નોટિસ મોકલેલી છે, તે જ વ્યક્તિના હાથમાં તે પત્ર આવે એટલા માટે રજિસ્ટર્ડ પોસ્ટ કરવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહે છે. હપ્તો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલાં નોટિસ મળવાની સભ્યોને મળી જવી જોઈએ. દાખલા તરીકે જે તારીખે હપ્તો ભરવાનો છે, જે તારીખે રકમ ચૂકવવાની છે, તો તેના 14 દિવસ અગાઉ આ શેરધારકોને નોટિસ મોકલવામાં આવે છે કે તમારે 14 દિવસ બાદ આ તારીખે બેંકમાં જઈને હપ્તો ભરવાનો છે. બરાબર છે, બેંકમાં જઈને હપ્તો ભરવાનો છે. તો આવી રીતે નોટિસ મોકલવામાં આવે છે. કોણ મોકલે છે? કંપનીની અંદર કંપની સેક્રેટરી મોકલે છે. કોને મોકલે છે? શેરધારકોને. અંદર વાંચીએ, શેર હપ્તાની ચૂકવણી થાય છે. મિત્રો, શેરહોલ્ડરો હપ્તાપત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસ અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. સીધી વાત છે કે 14 દિવસની અંદર અથવા તો 14 દિવસ બાદ પણ તે ચૂકવી શકે છે. જે તારીખ નક્કી થયેલી છે તે તારીખે ચૂકવવાનું હોય છે. બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે. જો કંપનીએ શેરની રકમ એક સાથે મંગાવી હોય મિત્રો, તો કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. પણ જો કંપની હપ્તે હપ્તે રકમ મંગાવે છે, તો કંપની છે એના હપ્તા ખાતાની અંદર જમા કરવામાં આવે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેરહોલ્ડરોને પરત આપે છે. જ્યારે વ્યક્તિ પૈસા ભરવા આવે છે શેરહોલ્ડર, તો ત્યારે તેમને શું આપવામાં આવે? એક તો પૈસા ભર્યા છે એની રસીદ આપવામાં આવે અને જે નોટિસ આવી હતી 14 દિવસ પહેલાં જે નોટિસ આવેલી હતી એ પણ બતાવવી પડે છે અને એ પણ શેરહોલ્ડરોને પાછી આપે છે. તો બેંક શું રાખશે? બેંક છે ને એ ભરણા ચિઠ્ઠી રાખશે. ભરણા ચિઠ્ઠી સાચવી રાખશે બધા શેરહોલ્ડરોની. જે જે લોકો પૈસા ભરી ગયા છે એ બધા શેરહોલ્ડરોના જે ભરણા ચિઠ્ઠીનો જે દસ્તાવેજો છે એ સાચવી રાખશે. અને જ્યારે ભરણું બંધ થઈ જાય, જ્યારે પૈસા ભરાઈ જાય, ત્યારે આ ભરણા ચિઠ્ઠીઓ જે છે એ બધી કોને મોકલી દેશે? કંપનીને મોકલી દેશે. કોણ મોકલશે? બેંક મોકલશે. પછી છે હપ્તાપત્રકમાં નોંધ કરવી. કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે. જેટલા જેટલા લોકોએ પૈસા ભરેલા છે તેટલા લોકોની ભરણા ચિઠ્ઠી બેંક કંપનીમાં આપે છે. કંપનીમાં આપ્યા બાદ કંપની સેક્રેટરી જે છે એ આ બધી ભરણા ચિઠ્ઠી એકઠી કરે છે. એકઠી કરી અને જે જે લોકોએ પૈસા ભરેલા છે એની ભરણા ચિઠ્ઠીનું જે નામ છે એ સભ્યપત્રકની અંદર નોંધ કરે છે. કારણ કે જે વ્યક્તિએ પૈસા ચૂકવેલા છે એના શેર થઈ ગયા કહેવાય. જે વ્યક્તિએ પૈસા જ નથી ચૂકવેલા, ભરણા ચિઠ્ઠી હોય નહીં, બરાબર, તો એ વ્યક્તિ સભ્ય ન કહેવાય. કેટલા સભ્યોનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યોને હપ્તાની બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે. નોંધ કર્યા બાદ કંપની સેક્રેટરી છે એ સંચાલક મંડળ પાસે જશે અને તેમને જાણ કરશે કે આપણા આટલા બધા શેરહોલ્ડરોમાંથી જે શેરહોલ્ડરે જેટલા જેટલા પૈસા ભરેલા છે તેની અલગ યાદી તૈયાર કરે છે અને જે જે લોકોએ પૈસા નથી ભરેલા તેમની પણ અલગ યાદી તૈયાર કરવામાં આવે છે, જેથી આગળ કાર્યવાહી થઈ શકે. એટલે કે જે જે લોકોએ પૈસા નથી ભરેલા તેમને પણ એક વધારાની નોટિસ આપવામાં આવે. ત્યારબાદ વાત કરીએ, બીજો પોઈન્ટ છે શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. હવે શેર હપ્તાની જ્યારે વિધિ ચાલુ હોય, શેર હપ્તો મંગાવવાની જ્યારે વિધિ ચાલુ હોય ત્યારે સેક્રેટરીએ ક્યાં ક્યાં કામ કરવાના હોય છે તેની જાણ કરેલી છે. અંદર વાંચીએ, પહેલું છે શેર હપ્તો મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ તપાસવી. જ્યારે કંપની નક્કી કરે છે કે હવે આપણે હપ્તે હપ્તે શેરની રકમ મંગાવવાની છે, તો આપણા કંપનીના નિયમનપત્રની અંદર જે જોગવાઈ છે હપ્તે હપ્તે મંગાવવાની તે છે કે નહીં એ જોવાનું કાર્ય કોનું છે? તપાસવાનું કાર્ય કોનું છે? કંપની સેક્રેટરીનું. બીજું છે સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો.
મેં તમને વાત કરેલી કે જ્યારે કંપની નક્કી કરે કે હપ્તે હપ્તે રકમ મંગાવવાની છે ત્યારે કંપની સેક્રેટરી છે સંચાલક મંડળને જાણ કરે છે અને સંચાલક મંડળ શું કરશે સભા બોલાવશે અને શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરશે નક્કી કરશે કે હવે આપણે રકમ છે હપ્તે હપ્તે મંગાવવાની છે ત્યારબાદ છે હપ્તો મંગાવતા પહેલાં સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપવી એટલે કે જે દિવસે હપ્તો મંગાવવાનો છે તેના 7 દિવસ અગાઉ જે સભ્યપત્રક છે અને ફેરબદલી પત્રક છે એ બંધ કરવામાં આવે છે એટલે કે હપ્તો મંગાવ્યાના 7 દિવસ પહેલાં કોઈ વ્યક્તિ લેવેચ કરી શકશે નહીં કોઈ વ્યક્તિ નવા શેર ખરીદી શકશે નહીં ત્યારબાદ જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યને હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલવી બરાબર છે એટલે કે જે જે લોકોએ શેર ખરીદવાની ઈચ્છા ધરાવી છે જે જે લોકોની અરજી મંજૂર થઈ છે તે બધાને નોટિસ મોકલવા અમે કે તમે ડીમેટ ખાતાની અંદર પૈસા ભરવામાં આવશે બરાબર છે તમારે ડીમેટ ખાતાની અંદર પૈસા ભરવાના છે તો એવી નોટિસ મોકલવામાં આવે બરાબર અને હપ્તો મેળવવા અંગેની નોટિસ મોકલવી સીધી વાત છે જાણ કરવામાં આવે કે આ તારીખે તમારે આટલા પૈસા બેંકની અંદર તમારા ડીમેટ ખાતાની અંદર ભરવાના છે બેંકમાં અંગેનું ખાતું ખોલાવવું કંપની જ્યારે પૈસા મંગાવે છે તો ત્યારે કંપનીનું ખાતું પણ બેંકમાં હોવું જરૂરી છે કયું ખાતું જો કંપની એક સાથે રકમ મંગાવે તો કંપનીનું એસ્ક્રો ખાતું ખોલવામાં આવે જો કંપની કટકે કટકે એટલે કે હપ્તે હપ્તે રકમ મંગાવે તો કંપનીએ શેર હપ્તા ખાતું મંગાવવામાં આવે છે ખોલાવવામાં આવે છે ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપ્તા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી જે દિવસે ભરણું પૂરું થઈ જાય છે અને જે જે લોકો પૈસા ભરે છે તે લોકોનું સભ્યપત્રકમાં નામ નોંધવામાં આવે છે જે જે લોકો પૈસા નથી ભરતા તેનું શું થશે તો એની એક અલગ યાદી તૈયાર થશે અને સંચાલક મંડળને જાણ કરવામાં આવશે કે આટલા લોકોએ પૈસા ભરેલા નથી ત્યારબાદનો પોઈન્ટ છે શેર જપ્તી શેરની જપ્તી કરવી એટલે શું સમજી લઈએ અંદર શેર ઉપર બાકી હપ્તો શેર હોલ્ડર પાસેથી મંગાવવામાં આવે છે આવો હપ્તો ન ભરનાર શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવે છે સીધું અને ચોખ્ખી ભાષામાં લખેલું છે મિત્રો કે શેર હોલ્ડરો પાસેથી જ્યારે પૈસા મંગાવવામાં આવે છે હપ્તાના જે પૈસા હોય છે શેરના તે મંગાવવામાં આવે તો જ્યારે શેર હોલ્ડર પૈસા નથી ભરતા હપ્તાની રકમ નથી ભરતા ત્યારે તેના જે શેર છે ને કંપની પાછા લઈ લે છે જપ્ત કરી લે છે અર્થ જોઈ લઈ શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરેલી રકમ જપ્ત કરવી એટલે કે જ્યારે વ્યક્તિ એટલે કે શેર હોલ્ડર હપ્તાની રકમ નથી ભરતા ત્યારે શેર પર જે ભરાયેલી રકમ છે જપ્ત કરવામાં આવે છે એટલે કે જેટલા હપ્તા અગાઉથી ભરવામાં આવેલા છે એ જપ્ત કરી લેવામાં આવે અને જે બાકી હપ્તા છે એને પૂરા કરી દેવામાં આવે એટલે કે તે મેળવવામાં આવતા નથી પરંતુ તેના જે શેર છે ને શેર હોલ્ડર પાસે જે શેર રહેલા છે એ જપ્ત કરી લેવામાં આવે એટલે કે જ્યારે જપ્તી થાય ત્યારે 2 વસ્તુની જપ્તી થાય છે એટલે કે પહેલી વાત તો જેટલી રકમ ભરેલી છે એને જપ્ત કરવામાં આવે અને જેટલા શેર છે એ વેચેલા છે વ્યક્તિને એ શેર છે એ પાછા લઈ લેવામાં આવે એટલે કે જપ્ત કરી લેવામાં આવે છે ત્યારબાદ વ્યાખ્યાની વાત કરીએ આપણે કે શેર જપ્તીની વ્યાખ્યા વાણિજ્યની ભાષામાં કઈ રીતે લખવામાં આવે તો શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો બરાબર આ છે શેર જપ્તીની વાણિજ્ય પ્રમાણેની વ્યાખ્યા સમજી લઈએ કેવા એ જ માંગે છે કે જે વ્યક્તિ છે એ હપ્તાની રકમ નથી ભરતા તો એવા વ્યક્તિએ જેટલી રકમ અગાઉ ભરેલી છે એ જપ્ત કરી લે કોણ કંપની જપ્ત કરી લેશે અને વ્યક્તિ પાસે જેટલા શેર છે તો એ શેર પણ એ જપ્ત કરી લેશે અને સભ્યપત્રકમાંથી એ વ્યક્તિનું નામ છે રદ કરવામાં આવશે સભ્યપત્રકોનું મિત્રો શેર હોલ્ડરનું જે નામ છે એ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે તો સભ્યપત્રકની અંદર જે જે નામ છે જે જે લોકોએ હપ્તા નથી ભરેલા એનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે કમી કરવામાં આવે છે બરાબર અને ત્યારબાદ એને નોટિસ આપવામાં આવે છે કે તમારા જે શેર હતા એ જપ્ત કરવામાં આવે છે અને જે સભ્યપદ છે એનું એનો અંત આવે છે એટલે કે હવે તે કંપનીનો શેર હોલ્ડર નથી આમ શેર જપ્તીએ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે શેર જપ્તી માટે નિયમનપત્રમાં સત્તા હોવી જોઈએ
બરાબર છે, શું કહેવા માગે છે, કંપનીના સંચાલકોએ લીધેલું શિક્ષાત્મક પગલું છે, એટલે કે એને દંડ ફટકારવામાં નથી આવતો, પરંતુ તેની પાસે જેટલા શેર છે એને જપ્ત કરી લેવામાં આવે છે. શું કહે છે કે શેર હોલ્ડરોને શેર હપ્તા ન ભરનાર પર દંડ કરવામાં નથી આવતો, પરંતુ તેના જે શેર છે અને જેટલી પણ રકમ અગાઉ એણે ભરેલી છે એ બંને વસ્તુ જપ્ત કરી લેવામાં આવે છે, અને એના માટે નિયમનપત્રમાં સત્તા પણ હોવી જોઈએ. જો કોઈ કંપનીએ કોઈ શેરધારકના શેર જપ્ત કરવા હોય કોઈ કારણસર, તો કંપનીના નિયમનપત્રની અંદર તેની જોગવાઈ હોવી જોઈએ. ત્યારબાદ છે શેર જપ્તીની વિધિ, આપણે સમજી લઈએ. તો શેર જપ્તીની વિધિમાં ઘણા બધા મુદ્દાઓ છે, સમજી લઈએ. કંપનીના આર્ટિકલ્સમાં શેર જપ્ત કરવા માટેની વિધિ આપેલી છે, જે નીચે મુજબ છે. પહેલું છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. બાકી હપ્તાની યાદી તૈયાર કરવી એટલે શું? સેક્રેટરી એટલે કે જે કંપની સેક્રેટરી વ્યક્તિ છે એની વાત કરેલી છે. બેંક પાસેથી મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેમની યાદી તૈયાર કરે છે. એટલે કે જે દિવસે હપ્તો ભરાવવાનો હતો તે દિવસે ઘણા લોકોએ પૈસા ભરી દીધા છે, ઘણા લોકોએ પૈસા નથી ભરેલા. તો જે જે લોકોએ પૈસા નથી ભરેલા તેમની એક અલગ યાદી તૈયાર કરવામાં આવે અને એને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે. બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી, જેમ મેં તમને કીધું એમ કે જે હપ્તાની યાદી જ્યારે તૈયાર કરી લઈએ કંપની સેક્રેટરી, તો એ હપ્તાની યાદી સંચાલક મંડળને બતાવવામાં આવે અને એને કહેવામાં આવે કે આટલા લોકોએ શેરના હપ્તા ભરેલા છે, આટલા લોકોએ નથી ભરેલા, બરાબર. અને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવે કે જે જે લોકોએ શેર નથી ભરેલા, શેરની રકમ નથી ભરેલી, તે લોકોને થોડો સમય આપવો કે પછી તરત જ એમના શેર જપ્ત કરી લેવા, બરાબર. સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. સ્મૃતિ એટલે યાદ અપાવતો પત્ર, કે તમારે હપ્તો ભરવાનો હતો જે તમે ચૂકી ગયા છો, તો તમને ફરીથી થોડો સમય આપવામાં આવશે, એને સ્મૃતિપત્ર કહે છે. જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે, બરાબર. અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે. જ્યારે હપ્તો ભરવાની તારીખ વ્યક્તિ એટલે કે જે શેર હોલ્ડર છે ચૂકી જાય છે અને હપ્તો ભરતા પણ ચૂકી જાય, ત્યારે એને થોડો સમય આપવામાં આવે, થોડા દિવસનો સમય આપવામાં આવે, અને તે દિવસના જે સમય જેટલા હોય છે, જે દિવસ જેટલા હોય છે તે પ્રમાણે તેનું વ્યાજ વસૂલ કરવામાં આવે. જેટલી રકમ હપ્તા તરીકે મંગાવવાની છે એ રકમ ઉપર વ્યાજ વસૂલ કરે છે. કોણ વ્યાજ વસૂલ કરે છે? કંપની વ્યાજ વસૂલ કરે છે. કોને વ્યાજ વસૂલ, કોને વ્યાજ આપવાનું હોય છે? કંપનીને આપવાનું હોય છે. કોણ આપશે? શેર ધારક આપશે. શા માટે આપશે? કારણ કે જે હપ્તો ભરવાનો હતો એ નથી ભર્યો, તો હવે જેટલા દિવસ એ લેટ કરશે એટલા દિવસનું એને વ્યાજ ચૂકવવું પડશે. એને કહેવાય છે સ્મૃતિપત્ર, કે જેમાં યાદ અપાવે છે. એક જાતની નાની એવી નોટિસ છે કે તમારે હપ્તાની રકમ ભરવાની છે. અંતિમ ચેતવણી પત્ર મોકલવો. સભ્યને સ્મૃતિપત્ર મોકલવા છતાં તેનો કોઈ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે, બરાબર છે. અંતિમ ચેતવણી પત્ર એટલે શું? એક જાતની નોટિસ છે કે જેની અંદર એક તારીખ ફિક્સ લખેલી હોય કે આટલા દિવસે અથવા તો આ દિવસે તમારે ફરજિયાત રીતે હપ્તાની રકમ ભરવી પડશે. જો તમે હપ્તાની રકમ નહીં ભરો તો તમારા જેટલા પણ શેર છે એ જપ્ત કરી લેવામાં આવશે, બરાબર છે. અંદર વાંચીએ કે કોઈ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે, જેમાં પત્ર મળ્યાથી 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે. આ તાકીદનું પાલન નહીં થાય તો શેર જપ્ત થશે એવી ચેતવણી આપવામાં આવે છે. શું કહે છે કે 14 દિવસ આપવામાં આવે. કેટલા? 14 દિવસ. યાદ રાખજો, જ્યારે અંતિમ ચેતવણી પત્ર લખવામાં આવે ત્યારે 14 દિવસની ઘણીવાર તારીખ આપવામાં આવે, દિવસ આપવામાં આવે કે આ 14 દિવસની અંદર જો તમે તમારા હપ્તાની રકમ નહીં ભરો તો તમારા શેર ફરજિયાત રીતે જપ્ત કરી લેવામાં આવશે. ત્યારબાદ શેર હોલ્ડર છે એ જો હપ્તાની રકમ આ 14 દિવસ દરમિયાન પણ ન ભરે અને તેનો જે પીરિયડ હતો બરાબર ચૂકવણી કરવાનો એ વટી જાય, તો ત્યારબાદ શેર જપ્તી થાય છે. શેર જપ્તીનો ઠરાવ થાય છે. કોણ કરે છે ઠરાવ? સંચાલક મંડળ કરે છે. અંદર વાંચીએ, ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્ય 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે. આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવશે. શું કહે છે? સંચાલક મંડળની સભા ભરાય છે. ક્યારે? આ 14 દિવસના સમયગાળા બાદ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે કે કેટલા લોકોના શેર છે આપણે જપ્ત કરવા જોઈએ. અને જ્યારે સંચાલક મંડળ નક્કી કરે છે ત્યારથી જે શેર જપ્તી છે એ શરૂ થાય છે. શેર જપ્તીની નોટિસ મોકલવામાં આવે છે. કોણ મોકલે છે નોટિસ?
સંચાલક મંડળ એટલે કે કંપની મોકલે છે. કોને મોકલે છે? શેરધારકને મોકલે છે. આગળ વાંચીએ. શેર જપ્તીની નોટિસ મોકલવી. સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલ ઠરાવની રૂએ સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે. કોણ મોકલે છે નોટિસ? કંપની વતી. કંપની જે સેક્રેટરી છે, કંપની સેક્રેટરી, એ વ્યક્તિ નોટિસ સભ્યોને મોકલે. સભ્ય એટલે શેર હોલ્ડરને નોટિસ મોકલે છે કે તમે આ 14 દિવસની અંદર હપ્તાની રકમ ભરેલ નથી તો હવે તમારા શેર જપ્ત કરવામાં આવે છે એની નોટિસ મોકલે છે. તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને ડિમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. એટલે કે જ્યારે આ નોટિસ લખવામાં આવે કે તમારા શેર જપ્ત થઈ રહ્યા છે ત્યારે આની સાથે કોને જાણ કરવામાં આવે? મિત્રો, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે જે સેબીના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે અને ડિમેટના સભ્ય. ડિમેટનો સભ્ય કોણ હોય? એટલે કે પોતે શેર હોલ્ડર, એને પણ લખવામાં આવે છે અને એક નોટિસ કોને મોકલવામાં આવે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને. શા માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને નોટિસ મોકલવામાં આવે? કારણ કે જે શેરની નોંધણી થઈ હતી સેબીની અંદર એ શેરની નોંધણી રદ કરવા માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને જાણ કરવામાં આવે કે આ વ્યક્તિના શેર છે એ જપ્ત થઈ ગયેલા છે. જો મૂર્ત સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે. જે લોકોએ ઓનલાઈન શેર ખરીદેલા નથી પરંતુ ઓફલાઈન ખરીદેલા છે, જે જે લોકો પાસે ડિમેટ ખાતું નથી માત્ર શેર પ્રમાણપત્ર છે, તો એવા લોકોને શેર પ્રમાણપત્ર કંપનીને પાછું આપવા માટે નોટિસ મોકલવામાં આવે છે કે તમે તમારું જે પ્રમાણપત્ર છે એ કંપનીને પાછું મોકલાવી દો. એના માટે એને નોટિસ લખવામાં આવે. ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ કરવી, સોરી, જાહેર નોટિસ આપવી. સેક્રેટરી વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં કોઈ લેવડ દેવડ કરવી નહીં. જે જે લોકોએ શેર નથી ભરેલા, શેરની રકમ નથી ભરેલી, તેવા લોકોના શેર જપ્ત થાય છે તેમને નોટિસ મોકલવામાં આવે છે. નોટિસ મોકલ્યા બાદ એવા એવા જે લોકો છે એનું નામ અને એની જેટલા એની પાસે જેટલા શેર હતા એની જે સંખ્યા છે, બરાબર છે, એનો જે શેર પ્રમાણપત્ર નંબર છે, ડિપોઝિટરી આઈડી નંબર છે કે જેના દ્વારા તે આ શેરની લેવેચ કરે છે, તો આવા શેર જ્યારે જપ્ત કરવામાં આવે તો આવા શેરની વિગત અને સભ્યોની વિગત વર્તમાન પત્રમાં આપવામાં આવે કે ભાઈ આ વ્યક્તિએ આ કંપનીના શેરના હપ્તા જે છે એની રકમ ભરેલી નથી જેથી તેના શેર જપ્ત કરવામાં આવે છે, તો આ વ્યક્તિ સાથે કોઈ બીજા વ્યક્તિએ લેવડ દેવડ કરવી નહીં, જેની જાહેર નોટિસ આપવામાં આવે છે અને તેના શેર જપ્ત કરવામાં આવે તો આ નંબરના શેર સાથે કોઈએ લેવડ દેવડ કરવી નહીં. આગળ જોઈએ. સભ્યપત્રકમાં નોંધ કરવી. જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરે છે. અલગ પત્રક હોય છે શેર જપ્તીનું પત્રક, તેની અંદર આ વ્યક્તિનું નામ ચડાવે છે, એટલે કે લખે છે કે આ વ્યક્તિના શેર છે જપ્ત કરવામાં આવે છે. અને જો એ કંપનીનો શેર હોલ્ડર હોય તો એનું નામ સભ્યપત્રકમાં પણ હોવાનું જ છે, તો સભ્યપત્રકમાંથી આ વ્યક્તિનું નામ કમી કરે છે. ત્યારબાદ શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજ આપેલી છે, એટલે કે જ્યારે શેર જપ્તીની વિધિ થાય છે ત્યારે કંપની સેક્રેટરીએ ક્યાં ક્યાં પ્રકારના કાર્યો કરવાના હોય છે અંદર જાણી લઈએ. મિત્રો, શેર જપ્તી અંગે નિયમનપત્રની જોગવાઈઓ ચકાસે છે. નિયમનપત્રમાં શેર જપ્તી કરવા માટે પરમિશન છે કે નહીં, તેની અંદર જોગવાઈ કરેલી છે કે નહીં એ તપાસવાનું કાર્ય કોનું છે? કંપની સેક્રેટરીનું. શેર હપ્તો નહીં ભરનાર સભ્યોના બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. જે જે સભ્યોએ એટલે કે જે જે શેર હોલ્ડરે પૈસા નથી ભરેલા, હપ્તાની રકમ નથી ભરેલી, એવા લોકોની અલગ યાદી તૈયાર કરવામાં આવે છે. કોણ કરે છે? કંપની સેક્રેટરી. સંચાલક મંડળની સભામાં પસાર થયેલ ઠરાવ અનુસાર કસૂરવાર સભ્યને પહેલા સ્મૃતિપત્ર મોકલવો. એટલે કે સ્મૃતિપત્ર લખે છે કોણ? કંપની સેક્રેટરી. મોકલે છે કોણ? કંપની સેક્રેટરી. સ્મૃતિપત્ર મોકલ્યા છતાં સભ્ય હપ્તાના નાણાં ન ભરે તો આખરી ચેતવણી પત્ર મોકલાવે છે. એટલે કે જ્યારે સ્મૃતિપત્ર મોકલવામાં આવે તો પણ જો સભ્ય હપ્તાની રકમ ન ભરે તો એને અંતિમ ચેતવણી પત્ર પણ કંપની સેક્રેટરી જ મોકલે છે. આખરી ચેતવણી બાદ મુદત પૂરી થઈએ સંચાલક મંડળની સભા બોલાવીને શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવો. જ્યારે વ્યક્તિ અંતિમ ચેતવણી મોકલ્યા છતાં હપ્તાની રકમ ન ભરે તો કંપની સેક્રેટરી જઈ અને સંચાલક મંડળને જાણ કરશે. સંચાલક મંડળને જાણ કરશે અને એમને રિક્વેસ્ટ કરશે, વિનંતી કરશે કે આપણે શેર જપ્તીનો ઠરાવ પસાર કરવો જોઈએ. હવે આવા વ્યક્તિ પાસેથી આપણે શેર જપ્ત કરી લેવા જોઈએ. સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી.
ઠરાવ પસાર થઈ જાય છે. સંચાલક મંડળ મંજૂરી આપી દે છે શેર જપ્તી માટે. તો કંપની સેક્રેટરી શું કરશે? એક એક નોટિસ લખશે. નોટિસ કોને લખશે? શેર ધારકને લખશે કે તમારા શેર જપ્ત થઈ ગયા છે. વર્તમાનપત્રમાં તે અંગે જાહેર નોટિસ આપવી. નોટિસ મોકલ્યા પછી આવા વ્યક્તિના શેરની સંખ્યા, તેના આઈડી નંબર અને વ્યક્તિની સંખ્યા, વ્યક્તિનું નામ છે એ વર્તમાનપત્રમાં જાહેર કરવામાં આવે છે કે આ વ્યક્તિને આ શેર સાથે કોઈએ લેવડ દેવડ કરવી નહીં, કારણ કે આ શેર જપ્ત થઈ ગયેલા છે. સભ્યપત્રકમાં જરૂરી નામ નોંધ કરી સભ્યનું નામ રદ કરવું. જે સભ્યના શેર જપ્ત થયા છે એનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે. અને ક્યાંથી રદ કરવામાં આવે છે? શેર જપ્તીની અંદર તેનું નામ ઉમેરવામાં આવે છે. જપ્ત થયેલ શેર ફરી બાળ પાડવા અંગેનો ઠરાવ પસાર કરવો અને નવા શેરધારકને શેર વહેંચણી કરી તેને જાણ કરવી અને સભ્યપત્રકમાં તેનું નામ દાખલ કરવું. કંપનીને ઈચ્છા થાય તો જે તે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડે છે અને કોઈ નવા વ્યક્તિને વેચે છે, તો જે નવા વ્યક્તિ કે જેણે શેર ખરીદેલા છે એ વ્યક્તિ છે કંપનીનો શું કહેવાય કે શેર હોલ્ડર બને છે અને એનું નામ કંપનીના સભ્યપત્રકમાં ચડાવવામાં આવે છે. તો આ રીતે જપ્ત થયેલા શેર બહાર પાડવા માટે સંચાલક મંડળ પાસે ઠરાવ કરવો જરૂરી છે. ત્યારબાદ શેર જપ્તીની અસરો, એટલે કે જ્યારે શેર જપ્તી કરવામાં આવે છે તો તેને લીધે કઈ કઈ જાતની અસરો થાય છે એની વાત કરેલી છે. શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યપદના સભ્યોનો અંત આવે છે. એટલે કે જે દિવસે શેર જપ્તીનો ઠરાવ થાય સંચાલક મંડળ પાસે, જે દિવસે સંચાલક મંડળ પાસે શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે તે દિવસથી જ શેર હોલ્ડરનો જે હક છે એ શેર ધારક ગુમાવે છે. તે દિવસથી જેટલા જેટલા લોકોએ હપ્તા નથી ભરેલા એ વ્યક્તિ પોતાનું સભ્યપદ ખોઈ નાખે છે. રેડી. બીજો છે, શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં ગુમાવે છે. શેરધારકે જેટલા અગાઉ ચૂકવેલા નાણાં હોય એ બધા જપ્ત થઈ જાય છે અને શેર પણ જપ્ત થઈ જાય છે. શેરધારક શેર પરનો ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે. જે વ્યક્તિના શેર જપ્ત થાય છે તો હવે એ વ્યક્તિ શેરધારક નથી, તો એને ડિવિડન્ડ પણ મળવા પાત્ર નથી. શેર જપ્તીના પગલાં પહેલાં શેર હોલ્ડરે શેર પર ભરેલી રકમની માલિકી કંપનીની બની જાય છે. કંપની તે રકમ શેર જપ્તી ખાતે જમા કરે છે અને શેર ફરી બહાર પાડવા પછી શેર જપ્તી ખાતું બંધ કરી થાય છે. એટલે કે જો કંપનીને ઈચ્છા થાય કે આપણે આપણા જે શેર છે, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડે છે, તો તે બહાર પાડી શકે. એના માટે ઠરાવ પસાર કરવો પડે. ઠરાવ પસાર કર્યા બાદ જે વ્યક્તિએ કંપનીના શેર ખરીદે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં ઉમેરવામાં આવે છે અને શું કહેવાય છે કે શેર જપ્તીનું જે ખાતું હોય છે બેંકની અંદર એ બંધ કરવામાં આવે છે. જપ્ત કરાયેલા શેર કંપનીના માલિકીના બને છે, એટલે કે જે શેર કંપનીએ જપ્ત કરેલા છે એની હવે માલિકી કોની થઈ જાય? શેરધારકમાંથી હવે કંપનીની માલિકીના બને છે અને સંચાલક મંડળ શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે રીતે તેનો નિકાલ કરી શકે છે. એટલે કે જો સંચાલક મંડળની ઈચ્છા થાય કે હવે આપણે આ જે મૂળ કિંમત છે શેરની એના કરતાં થોડા ઓછા ભાવે શેરનું વેચાણ કરવું છે, તો જો સંચાલક મંડળની ઈચ્છા હોય તો તે કરી શકે છે. શેર જપ્ત કરવાથી કંપનીની શેરમૂડીમાં ઘટાડો થતાં જપ્ત થયેલ શેર પર કંપની ફરીથી બહાર પાડી શકે છે. એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિના શેર જપ્ત કરવામાં આવે ત્યારે કંપનીની મૂડી ઘટે છે, બરાબર? તો જ્યારે મૂડી ઘટતી હોય તો ત્યારે કંપનીને ઈચ્છા થાય, સંચાલક મંડળને ઈચ્છા થાય તો અને જો યોગ્ય લાગે તો જ તેના શેર ફરીથી બહાર પાડવામાં. ત્યાર પછી શેર સોંપણી, જે ટૂંક આવે છે શેર સરેન્ડર. ઓકે, તો સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે શું? તો કે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. શું કીધું છે? કે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવામાં આવે. આ વાત કોની છે મિત્રો? મૂર્ત સ્વરૂપના શેર છે કે જે લોકોએ ઓફલાઈન શેર લીધેલા છે, જે લોકો પાસે ડીમેટ ખાતું નથી પરંતુ શેર પ્રમાણપત્ર દ્વારા શેર ખરીદેલા છે, બરાબર છે? તો તે લોકો જ્યારે કંપનીને કોઈ પણ કારણોસર શેર પ્રમાણપત્ર પાછું આપે તેને શું કહેવાય છે? શેરની સોંપણી કહેવાય છે. અંદર જોઈએ મિત્રો કે આ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપના શેરને લાગુ પડે છે. મૂર્ત સ્વરૂપના શેર એટલે કે કેવા શેર? કે જેમાં પ્રમાણપત્રની જરૂરિયાત પડે છે, ડીમેટ ખાતું હોતું નથી. ત્યારબાદ શેર સોંપણીના સંજોગોની વાત કરેલી કે ક્યારે ક્યારે શેરધારક કંપનીને શેર પ્રમાણપત્ર પાછું આપે એટલે કે શેરની સોંપણી કરે છે. તો
પાંચ પ્રકારના જે સંજોગો છે એ આપણને જોવા મળે છે. પહેલું છે, શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે, એટલે કે જ્યારે ત્રણ કે ચાર જેટલા વ્યક્તિઓએ લેવેચ કરેલી હોય, એક જ શેરની લેવેચ કરેલી હોય, અને ત્યારબાદ જો શેરધારક જે વર્તમાન છે, જે વર્તમાન શેરધારક છે એને વેચાણ કરવા હોય પોતાના શેર, પરંતુ શેર પ્રમાણપત્રની અંદર નવા શેરધારકનું નામ ઉમેરવા માટે જગ્યા ન હોય, તો ત્યારે જૂના શેરધારકે ફરજિયાત રીતે કંપનીમાં શેર પ્રમાણપત્ર આપવું પડે છે અને નવા શેર પ્રમાણપત્ર માટે અરજી કરવી પડે છે. કારણ કે નવા શેરધારકનું નામ નોંધવા માટે ત્યાં જગ્યા નથી, નવા માલિકનું નામ નોંધવા માટે જગ્યા નથી, ત્યારે શેર પ્રમાણપત્ર નવું બનાવવા માટે અરજી કરવામાં આવે છે. તો ત્યારે શેર પ્રમાણપત્ર કંપનીને પાછું અપાય છે, તેને શું કહેવાય છે મિત્રો, શેરની સોંપણી. ત્યારબાદ શેર પ્રમાણપત્ર ફાટી જાય, શેર હોલ્ડર પાસે જે શેર પ્રમાણપત્ર હોય છે એ ઘણીવાર નુકસાન થાય છે, બરાબર છે, અથવા તો ફાટી જાય છે, તો તે સંજોગોમાં શેરધારકે કંપનીને રિક્વેસ્ટ કરવી પડે છે, અરજી કરવી પડે છે કે મને નવું શેર પ્રમાણપત્ર આપવા વિનંતી, કારણ કે મારું જે જૂનું શેર પ્રમાણપત્ર છે ફાટી ગયેલું છે. તો તે સંજોગોમાં ફાટી ગયેલું અથવા તો જે ખોવાઈ ગયેલું જે શેર પ્રમાણપત્ર છે એ ઘણીવાર આપવાની જવાબદારી રહેતી નથી, એટલે કે આપવું પડતું નથી, પરંતુ રિક્વેસ્ટ કરીને જો કંપનીને યોગ્ય લાગે તો શેરધારકને નવું પ્રમાણપત્ર આપવામાં આવે છે. શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય, એટલે કે શેર પ્રમાણપત્ર જૂનું હોય, તેના ઉપર જે અક્ષરો લખેલા છે, જે શબ્દો લખેલા છે વાંચી શકાય તેમ ન હોય, તો તેવા સંજોગોમાં તે લીગલ ડોક્યુમેન્ટ રહેતો નથી, એટલે કે કાયદેસરનો દસ્તાવેજ બની શકતો નથી. તેના માટે શેની જરૂરિયાત પડે છે મિત્રો, નવું શેર પ્રમાણપત્ર બનાવવાની જરૂરિયાત રહે છે. તો તેના માટે જૂનું જે શેર પ્રમાણપત્ર છે એ કંપનીને પરત કરવું પડે છે. એનો મતલબ શું કે એને શું થયું કહેવાય, શેરની સોંપણી થઈ કહેવાય. શેરનું એકત્રીકરણ કરવું અને શેરનું વિભાગીકરણ કરવું, બંને ટોપિક આપણે સમજી લઈએ. શેરનું એકત્રીકરણ એટલે શું, તો કે બે કે તેથી વધારે શેર હોલ્ડરો ભેગા થઈ અને પોતાની પાસે રહેલા બધા જ શેર ભેગા કરી અને સંયુક્ત પ્રમાણપત્ર બનાવવા માટે અરજી કરે. શું કીધું છે, કે બે કે તેથી વધારે શેર હોલ્ડરો છે પોતાના શેર ભેગા કરે છે અને સંયુક્ત એક જ પ્રમાણપત્ર બનાવવા માટે કંપનીને અરજી કરે છે, તો તેને શું કહેવાય છે, શેરનું એકત્રીકરણ કહેવાય છે. શેરનું વિભાગીકરણ એટલે શું, તો કે બે કે તેથી વધારે વ્યક્તિએ જો સંયુક્ત રીતે શેર લીધા હોય તો દરેક વ્યક્તિને પોતાનું અલગ પ્રમાણપત્ર જોઈતું હોય તો તેના માટે કંપનીને અરજી કરવી પડે છે. ત્યારે કંપની છે એ શેરનું વિભાગીકરણ કરે છે અને દરેક વ્યક્તિને તેના શેરનું અલગ અલગ પ્રમાણપત્ર આપે છે. ત્યારબાદ છે શેર લિયન પર વિશેષ હક, કહેવાય છે શેર લિયન, બરાબર. શેર પર વિશેષ હક કઈ રીતે અંદર વાંચે, શેર પર વિશેષ હકનો અર્થ સમજતા પહેલાં લિયનનો અર્થ સમજવો જરૂરી છે. સાચી વાત છે, પહેલાં લિયન એટલે શું સમજી લઈએ, કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારોને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, વેચાણનો અને લેણું વસૂલ કરવાનો હક મળે છે, જેને લિયન કે વિશેષ હક કહેવાય છે. સમજી લો મિત્રો, કે કોઈ એક વ્યક્તિ છે કે જેના ઉપર દેણું છે, બરાબર, માની લઈએ કે 1,00,000 રૂપિયાનું દેણું છે. હવે એ વ્યક્તિએ કોને પૈસા આપવાના છે, તો એક કંપની છે, એ નામની કંપની છે, શું, એ આલ્ફાબેટિકલ જે છે એના નામની કંપની છે, તો એ વ્યક્તિને, આ વ્યક્તિ કે જે દેવાદાર છે એ પૈસા આપવાના છે, પરંતુ તેની પાસે હવે પૈસા નથી, રોકડ સ્વરૂપે કાંઈ છે નહીં, ત્યારે અદાલત આ વ્યક્તિને નાદાર જાહેર કરે છે. દેવાદાર જે વ્યક્તિ છે એને નાદાર જાહેર કરે છે, નાદાર જાહેર કરે છે અને દેવાદાર વ્યક્તિને એમ કહેવામાં આવે છે કે તમારી પાસેથી જે કંઈ પણ મિલકત છે એ બધી હવે કોના નામની થઈ જશે, કે જે લેણદાર કંપની છે, કે જે એ નામની કંપની છે તેની થઈ જશે. તેનો હક હવે કોનો ગણાશે, એ કંપનીનો ગણાશે. તે જે મિલકતો છે તેને વેચવાનો, ખરીદવાનો અથવા રાખી મેળવવાનો હક કોનો છે, હવે એ નામની કંપનીનો છે, બરાબર. તો આને શું કહેવાય છે, વિશેષ હક કહેવાય છે, શેર લિયન કહેવાય છે. તો શેરની અંદર આવા સંજોગો પણ બનતા હોય છે, દેવાદાર લેણદારના સંબંધો પણ ઊભા થતા હોય છે. અંદર વાંચીએ, જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશેષ હક મળે છે તેને શેર લિયન કહેવાય છે. જ્યારે વ્યક્તિ શેરના હપ્તા નથી ભરતા
બરાબર, તો ત્યારે શેરથી જપ્ત કરી લેવામાં આવે છે. તો શેર જપ્ત ક્યારે થાય? તો એને જપ્ત કરવાનો જે હક છે કંપનીનો એને શું કહેવાય છે? શેર લિયન કહેવામાં આવે છે. જ્યારે કંપની તેના શેર જપ્ત કરે છે અને તેની રકમ પણ જપ્ત કરે છે, ભરેલી જે રકમ હોય છે અગાઉ તે પણ જપ્ત કરે છે, તો આ પ્રકારનો જે હક છે કંપનીનો શેર હોલ્ડર પ્રત્યે, તો તેને શું કહેવાય છે? શેર લિયનનો હક કહેવામાં આવે છે. આગળ વાંચે, કંપની આવા હકનો ઉપયોગ મતાધિકાર અટકાવી શકે. બરાબર છે. શું કહે છે કે આવા હકનો ક્યારે ઉપયોગ કરવામાં આવે? જ્યારે શેર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે ત્યારે એના શેર જપ્ત કરવામાં આવે, તો ત્યારે કંપનીએ ફરજિયાત રીતે શેર જપ્ત કરવા પડે છે, જેને શું કહેવાય છે? શેર લિયનનો હક કહેવામાં આવે છે. આ હક કોનો હોય છે? કંપનીનો હોય છે. કોના ઉપર હોય છે? શેર હોલ્ડર પર હોય છે. શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ બોનસ શેર અટકાવી શકે. શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક કે એટલે કે લિયન ધરાવે છે. ક્યારે ક્યારે આ શેર લિયન થઈ શકે જોઈએ. શેર ફેરબદલી અટકાવી શકે એટલે કે જે વ્યક્તિએ હપ્તાની રકમ નથી ભરેલી બરાબર, પણ તેની પાસે હજુ શેર છે, ઓકે, તો એ વ્યક્તિ છે ત્યારબાદ શેરની ફેરબદલી કરી શકશે નહીં, એટલે કે લેવેચ કરી શકશે નહીં. પછી એ શેર ઉપર એને ડિવિડન્ડ આપવામાં આવશે નહીં, કારણ કે તેણે હપ્તા તો ભરેલા નથી તો ડિવિડન્ડ મળશે નહીં. પછી બોનસ શેર જો કંપનીને આપવાનું મન થયું હોય તો આવા વ્યક્તિને કે જે હપ્તો નથી ભરતા તે વ્યક્તિને બોનસ શેર મળતા નથી. તો આવા આવા સંજોગોમાં કંપની પાસે શેર લિયનનો હક મળે છે. ત્યારબાદ શેર ડિવિડન્ડ. શેર ડિવિડન્ડ છે બે પ્રકારના હોય છે મિત્રો, યાદ રાખજો. શેર ડિવિડન્ડ છે, શેર ઉપર જે ડિવિડન્ડ આપવામાં આવે છે એ બે પ્રકારનું હોય છે. વચગાળાનો ડિવિડન્ડ એટલે કે વર્ષ દરમિયાન ગમે ત્યારે આપવામાં આવતું ડિવિડન્ડ, અને વાર્ષિક ડિવિડન્ડ એટલે કે આખરનું ડિવિડન્ડ કે જે વર્ષના અંતે કંપનીની સામાન્ય સભાની અંદર આપવામાં આવે છે. વાંચી અંદર, કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણી પાત્ર નફો કહેવાય છે. ઓકે, જ્યારે વર્ષના અંતે કંપની જેટલો નફો કરે છે તેનો હિસાબ કરે છે. પછી જે જે નફો સામે આવે છે તો તેમાંથી કંપની પોતાના કરવેરા ચૂકવે છે. કરવેરા કોને ચૂકવાય? સરકારને ચૂકવવામાં આવે છે. તો આ કરવેરા બાદ ચૂકવ્યા બાદ જે નફો વધે છે એનો કંપની પોતાની રીતે ઉપયોગ કરી શકે છે. વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે છે. કોને? કરવેરા ચૂકવ્યા બાદનો નફો એટલે વહેંચણી પાત્ર નફો. યાદ રાખજો, કરવેરા ચૂકવ્યા બાદનો જે નફો કહેવાય છે એને શું કહેવાય છે મિત્રો? વહેંચણી પાત્ર નફો. પછી વહેંચણી પાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે. એટલે કે બધા નફાનો ધંધાની અંદર રોકાણ કરવામાં આવતું નથી, પરંતુ અમુક નફો છે એનું રોકાણ કરવામાં આવે છે. અમુક નફો છે એ કંપની છે પોતાની રીતે સાચવીને રાખે છે. ત્યારબાદ અને બાકીનો નફો વધે તો શેર હોલ્ડરો વચ્ચે વેચવામાં આવે છે. શું કહે છે? શેર હોલ્ડર છે ઘણા બધા પ્રકારના હોય મિત્રો, બરાબર છે. લગભગ શેરના 8-1 જેટલા પ્રકાર છે, પણ ઘણા બધા પ્રકારના શેર હોલ્ડરોમાં બધાના નિયમો અલગ અલગ છે. કોને પહેલાં ડિવિડન્ડ આપવું, કોને પછી ડિવિડન્ડ આપવું, બરાબર, એ પ્રમાણેના અલગ નિયમો છે. અંદર જોઈએ કે જેને ડિવિડન્ડ કહેવામાં આવે છે એટલે કે બાકી વધતો જે નફો છે કરવેરા બાદનો, અને કંપનીએ જેટલો નફો કંપનીની અંદર સાચવીને રાખેલો છે ભંડોળ તરીકે, ત્યારબાદનો જે નફો વધે છે તે નફો છે ને શેર હોલ્ડરો વચ્ચે વેચવામાં આવે છે. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય. ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે ડિવિડન્ડ આપી શકે, બરાબર. એટલે કે ડિવિડન્ડ કેવી રીતે આપવામાં આવે? જે વ્યક્તિએ જેટલા શેર લીધા છે, જે પ્રમાણેના શેર લીધા છે, ઓછા શેર લીધા છે તો એને ઓછું ડિવિડન્ડ આપવામાં આવે, વધારે શેર લીધા છે તો એને વધારે ડિવિડન્ડ આપવામાં આવે, બરાબર. તો શેરની સંખ્યા મુજબ એને ડિવિડન્ડ અપાય છે. અને ભારતીય કરારની અંદર, ભારતીય કંપનીનો જે કાયદો છે 2013ની અંદર, એમાં એક જોગવાઈ કરેલી છે કે ડિવિડન્ડ છે રોકડ સ્વરૂપે જ વેચી શકાય છે. એટલે કે ડિવિડન્ડ આપવું હોય તો રોકડ સ્વરૂપે જ આપવાનું રહે છે. ત્યારબાદ મેં તમને વાત કરેલી કે ડિવિડન્ડના બે પ્રકાર છે. એક વચગાળાનું ડિવિડન્ડ કે જે વર્ષ દરમિયાન આપવામાં આવે છે, અને એક વાર્ષિક ડિવિડન્ડ, આખરનું ડિવિડન્ડ એટલે કે વર્ષના અંતે આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે, શું કહે છે? વાર્ષિક ડિવિડન્ડ છે ને એને વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે. જ્યારે વર્ષના અંતે સામાન્ય સભા ભરાય છે મિત્રો, શેર હોલ્ડરોની, કંપનીના માલિકોની, સંચાલક મંડળોની, તો આ સામાન્ય સભાની અંદર ઇક્વિટી શેર હોલ્ડરોને, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે
છે તો ડિવિડન્ડ આપવા માટે વહેંચણી પાત્ર નફો જોઈએ. તો વહેંચણી પાત્ર નફો કોને કહેવાય? કરવેરા બાદ કર્યાનો નફો, કરવેરા બાદ કર્યા પછીનો જે નફો તેને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવવામાં આવે છે. ઇક્વિટી શેર, સોરી, શેર કેટલા પ્રકારના હોય? બે પ્રકારના, એક ઇક્વિટી શેર અને એક પ્રેફરન્સ શેર, બરાબર. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની વચ્ચે થોડો ઘણો તફાવત છે, બરાબર. તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, જેને કેવું ડિવિડન્ડ કહેવાય? પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવામાં આવે છે. પ્રેફરન્સ ડિવિડન્ડ છે એ સલામતીવાળા શેર કહેવામાં આવે છે. પ્રેફરન્સ શેર કેવા છે? સલામતીવાળા શેર. જ્યારે ઇક્વિટી શેર કેવા છે? જોખમી શેર કહેવામાં આવે છે. ત્યારબાદ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવાય છે. સમજી લેજો, સૌથી પહેલાં કોને ચૂકવાય? પ્રેફરન્સ શેર ડિવિડન્ડને. પ્રેફરન્સ શેર હોલ્ડરોનું જે પ્રેફરન્સ શેર છે તેના ઉપર જે ડિવિડન્ડનો જે દર હોય છે એ પહેલેથી જ નક્કી થયેલો હોય છે. યાદ રાખજો, પ્રેફરન્સ શેરનો જે ડિવિડન્ડ છે એનો દર પહેલેથી જ નક્કી થયેલો હોય છે. ઇક્વિટી શેરનું ડિવિડન્ડ નક્કી થયેલું હોતું નથી. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જો કંપની પાસે નફો વધે તો અને તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે છે, અને તેનો વ્યાજનો દર નિશ્ચિત હોતો નથી. યાદ રાખજો, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાઈ ગયા બાદ જો કંપની પાસે નફો વધે તો અને તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે છે. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને હોય છે. યાદ રાખજો, પહેલો અધિકાર કોનો છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોનો. શા માટે? કારણ કે તેનો જે ડિવિડન્ડનો દર છે નિશ્ચિત છે, બરાબર. એને ચૂકવવું, ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત છે. ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી જો કંપની પાસે અંતમાં નફો વધે તો અને તો જ એમને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. તેથી વહેંચણી પાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ અપાઈ ગયા બાદ જો કંપનીમાં નફો વધે તો સંચાલક મંડળને એની જાણ કરવામાં આવે છે અને એમને ભલામણ કરવામાં આવે છે કે હવે ઇક્વિટી શેર હોલ્ડરોને આ વધેલા નફામાંથી ડિવિડન્ડ આપવામાં આવે. ત્યારબાદ આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. શું કહેવા માગે છે? કે જ્યારે સામાન્ય સભા ભરાય છે અને એવું નક્કી થાય છે કે કંપની પાસે વધારાનો નફો હોવાથી ઇક્વિટી શેર હોલ્ડરોને પણ ડિવિડન્ડ મળશે, ત્યારથી લઈને 30 દિવસની અંદર કંપનીએ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવું ફરજિયાત છે. ત્યારબાદ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે છે, એટલે કે જો કંપની નફો કરે તો ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે, જો કંપની નફો ન કરે તો ડિવિડન્ડ આપવામાં આવતું નથી. પરંતુ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે છે, જાણે નફની કંપની છે ખોટ કરે કે નફો કરે, પ્રેફરન્સ શેર હોલ્ડરોને કંઈ ફેર પડતો નથી, એમના ડિવિડન્ડના દરમાં કંઈ ફેર પડતો નથી. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવું ફરજિયાત છે, ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવું ફરજિયાત નથી. કોનું ડિવિડન્ડનો દર નક્કી હોય છે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડનો દર નક્કી હોય છે. ઇક્વિટી શેર હોલ્ડરના ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. ત્યારબાદ કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે, એટલે કે જેટલું નાણું કંપનીને જરૂર હોય, જેટલા નાણાંની કંપનીને જરૂર હોય, અને ત્યારબાદનો જે નફો છે એ જરૂરિયાત પછીનો જે નફો વધે છે તો તે નફાની અંદરથી ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ અપાય છે. જો કંપની પાસે નફો ન વધે, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાઈ ગયા બાદ જો કંપની પાસે નફો ન વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવતું નથી. ત્યારબાદ આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. શું કહે છે? ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને આપવું ફરજિયાત નથી. જો કંપની પાસે વધારાનો નફો હોય તો અને તો જ કંપની આપશે, અને દર વર્ષે ડિવિડન્ડ ઇક્વિટી ડિવિડન્ડનો દર બદલાશે, અથવા તો એનો કંઈ દર છે નક્કી હોય નહીં. તો સારું મિત્રો, આજનું આ જે પ્રકરણ છે એ પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.